નમસ્કાર મિત્રો મારું નામ છે વિવેક પટેલ અને તમે જોઈ રહ્યા છો ધ પોકેટ સ્ટડી યુટ્યુબ ચેનલ મિત્રો આ વિડીયોમાં આપણે ડેઇલી કરંટ અફેર વિશે માહિતી મેળવીશું અને સ્ટાર્ટ કરતાં પહેલાં મેક શ્યોર કે તમે અમારી આ ચેનલ ધ પોકેટ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય જેથી આગળના આવનારા બધા જ નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો

કાવ્યાંજલિ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને મિત્રો અટલ બિહારી વાજપેયીએ કવિતાઓના ખૂબ જ શોખીન હતા અને તેઓએ ખૂબ જ સારી સારી કવિતાઓ લખેલ છે તો તેમની યાદમાં જ સોળ સપ્ટેમ્બરને કાવ્યાંજલિ દિવસ તરીકે ઉજવવામાં આવશે હવે મિત્રો આગળ જોઈએ તો લખનઉનો હજરતગંજ ચૌરાહનું નામ અટલ ચૌરાહ કરાયું મિત્રો લખનઉનો જે હજરતગંજ ચૌરાહનું જે છે તેનું નામ બદલીને હવે અટલ ચૌરા કરાયું હવે મિત્રો આગળ જોઈએ તો સાપુતારામાં એથ્લેટિક સિન્થેટિક ટ્રેક બનાવવામાં આવશે જેનું નામ સરિતા ગાયકવાડ રખાશે મિત્રો આપણે સાપુતારામાં એથ્લેટિક સિન્થેટિક ટ્રેક બનાવવામાં આવશે જે આપણે દોડ માટે હશે અને જેનું નામ સરિતા ગાયકવાડ રખાશે હવે મિત્રો આગળ જોઈએ તો દિલીપ ટ્રોફી બે હજાર અઢાર વિજેતા ટીમ એ બ્લ્યુ ઇન્ડિયા બની છે એટલે કે મિત્રો આ વખતની દિલીપ ટ્રોફી એ બ્લ્યુ ઇન્ડિયા જીત્યું છે હવે મિત્રો આગળ જોઈએ તો ખરીદી પ્રણાલી માટે રેલવે દ્વારા નામની એપ લોન્ચ કરવામાં આવી છે તો મિત્રો આપૂર્તિ એ એક એપ છે જે રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવી છે હવે મિત્રો આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગળે જ મળી રહે તે માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઈન વેબ પોર્ટલ લોન્ચ કરાયું છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જ બાગાયત ખાતાની જે આપણે યોજનાઓ છે તેનો લાભ આપણે ઘર આંગળે જ મળી રહે તેના માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ ખે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામનું વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો હવે આગળ જોઈએ તો યુએન દિવાળીની વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડશે મિત્રો યુએન દ્વારા આપણે જે દિવાળીનો તહેવાર ઉજવાય છે તેની આપણે તેના માટે વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડશે હવે મિત્રો આગળ જોઈએ તો શેડ્સ ઓફ ટ્રુથ અ જર્ની ડિરાઈન નામના પુસ્તક છે જેનું જે લખનાર લેખક એટલે કે કપિલ સિબ્બલ આ પુસ્તકના લેખક છે અને તેનો વિમોચન એ ડોક્ટર મનમોહન સિંહ દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો પરીક્ષામાં એવું પૂછાય કે નીચેનામાંથી કપિલ સિબ્બલનું પુસ્તક કયું છે તો શેડ્સ ઓફ ટ્રુથ અ જર્ની ડિરાઇલ છે અને તેને ટ્વિસ્ટ કરીને એવું પણ પૂછાઈ જાય આ પુસ્તકનું નામ આપ્યું હોય અને આમાંથી લખે કે આમાંથી નીચેનામાંથી કોણ લેખક છે તો તેના લેખક કપિલ સિબ્બલ છે હવે મિત્રો આગળ જોઈએ તો નર્મદા જિલ્લાના રાજપીપળામાં દેશનું પ્રથમ સમલૈંગિક કોમ્યુનિટી સેન્ટર બનશે મિત્રો આપણે જાણીએ તો થોડા જ સમય પહેલા સમલૈંગિક એ એક ગુનો ગણાશે નહીં તો તે અંતર્ગત આપણે નર્મદા જિલ્લામાં રાજપીપળામાં સમલૈંગિક કોમ્યુનિટી સેન્ટર એ રાજપીપળાના જે હાલના જે રડવા રાજાનાઓ છે તેમના દ્વારા સ્થાપવામાં આવશે હવે મિત્રો આપણે દસ સપ્ટેમ્બરના કરંટ અફેરની વાત કરીએ તો મિત્રો 10 સપ્ટેમ્બરે જામ રણજીતસિંહનો જન્મદિવસ છે મિત્રો આપણે જાણીએ છીએ તેઓ નવા નગરના એટલે કે હાલનો જામનગરના રાજવી હતા તેમનું પૂરું નામ જાણીએ તો મહારાજા રણજીતસિંહ વિભાજી તેમનું પૂરું નામ હતું અને મિત્રો તેઓ ક્રિકેટના ખૂબ જ પ્રખ્યાત ખેલાડી હતા અને તેમની યાદમાં જ મિત્રો રણજીત ટ્રોફી પણ રમાય છે અને મિત્રો જોઈએ તો તેમણે એક પુસ્તક લખ્યું હતું ક્રિકેટ પર જે જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ નામનું તેમણે પુસ્તક લખ્યું હતું અને મિત્રો આપણે જાણીએ તો આ વખતની 2018 ની રણજી ટ્રોફીની વિજેતા ટીમ એ વિદર્ભની ટીમ હતી હવે મિત્રો આગળ જોઈએ તો નાઓમી ઓસાકા કે જેને યુએસ ઓપન ટેનિસ ની એક ગ્રાન્ડ સ્લેમ છે તેની વિજેતા બની છે મિત્રો નાઓમી ઓસાકા એક જાપાનની ખેલાડી મિત્રો નાઓમી એક જાપાની ખેલાડી છે અને નાઓમી ઓસાકા સૌ પ્રથમ આપણે માહિતી મેળવી લઈએ તો યુએસ ઓપન એ ટેનિસ રમતની એક ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે મિત્રો આપણે જાણીએ તો વર્ષમાં ચાર ગ્રાન્ડ સ્લેમ યોજાય છે જેમાંની વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ એ યુએસ ઓપન હોય છે અને મિત્રો જે વર્ષના અંતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં યોજાય છે હવે મિત્રો આગળ જોઈએ તો તે યુ એસ એ હાર્ડ કોર્ટ મેદાન પર રમાય છે અને મિત્રો તે અમેરિકાના ન્યુયોર્ક અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં યોજાય છે અને મિત્રો આપણે જોઈએ તો આ વખતની યુએસ ઓપનની રનર્સ અપ તરીકે સેરેના વિલિયમ્સ હતી એટલે કે મિત્રો નાવમી ઉસાકાએ સેરેના વિલિયમ્સને પરાજય આપીને તે વિજેતા બની હતી અને મિત્રો સેરેના વિલિયમ્સ એ યુએસએ ની ખેલાડી છે હવે મિત્રો આગળ જોઈએ તો નાગાલેન્ડ રાજ્ય દ્વારા સિંગફન વન્યજીવ અભયારણ્ય એ હાથી માટે રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યું છે મિત્રો પરીક્ષામાં એવું પૂછાય કે સિંગફન વન્યજીવ અભયારણ્ય એ ક્યાં આવેલ છે તો મિત્રો તે નાગાલેન્ડમાં આવેલ છે અને સરકાર દ્વારા નાગપુર કોચી અને અમદાવાદમાં ગ્રીનહાઉસ ગેસ ઘટાડવા માટે પ્રોજેક્ટ એમ એટલે કે તેનું પૂરું નામ મોબિલાઇઝ યોર સિટી માટે ફ્રાન્સ દેશ સાથે કરાર કરવામાં આવ્યા છે તો મિત્રો આપણે ગેસ જે છે છે તેને ઘટાડવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો અને તેમાં ફ્રાન્સ દેશ સાથે કરાર કર્યા છે હવે મિત્રો આગળ જોઈએ તો નેધરલેન્ડે પ્લાસ્ટિકને રિસાયકલ કરીને દુનિયાનો પ્રથમ ફ્લોટિંગ પાર્ક બનાવ્યો છે તો મિત્રો આપણે જાણીએ તો પ્લાસ્ટિકનો જે કચરો હોય તેને નેધરલેન્ડ સરકારે રીસાયકલ કરીને એક નદી પર પાર્ક એટલે કે બગીચો બનાવ્યો છે જે વિશ્વનો સૌ પ્રથમ આવો બગીચો છે કે જેને પ્લાસ્ટિકના કચરાને આપણે રીસાયકલ કરીને બનાવવામાં આવેલ છે મિત્રો હવે આગળ જોઈએ તો ભારત યુએસ વચ્ચે યુદ્ધ અભ્યાસ નામની લશ્કરી કવાયત ઉત્તરાખંડના ચૌબાટીય ખાતે યોજાશે મિત્રો ભારત યશ વચ્ચે યુદ્ધ અભ્યાસ લશ્કરી કવાયત છે અને તેનું નામ પણ યુદ્ધ અભ્યાસ જ રાખવામાં આવેલ છે જે ઉત્તરાખંડના ચૌબાટીયા ખાતે યોજાશે હવે મિત્રો આપણે ભારત અને અન્ય ભારતે અન્ય દેશો સાથે બે હજાર અઢારમાં જે લશ્કરી કવાયતો યોજી છે તેની માહિતી મેળવી લઈએ તો મિત્રો વિનબેક્સ નામની જે લશ્કરી કવાયત છે તે ભારત અને વિયેતનામ વચ્ચે યોજાઈ હતી મિત્રો વ્રજ પહાર નામની એ ભારત અને યુએસ વચ્ચે લશ્કરી કવાયત યોજાઈ હતી જ્યારે ખંજર 5 એ ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે યોજાઈ હતી જ્યારે શક્તિ નામની ભારત અને મલેશિયા વચ્ચે લશ્કરી કવાયત યોજાઈ હતી અને મિત્રો સૂર્યકિરણ તેર એટલે કે મિત્રો આ લશ્કરી કવાયત તેરમા ક્રમની હતી એટલે કે સૂર્યકિરણ તેર એ ભારત અને નેપાળ વચ્ચે આયોજિત થયેલ હતી અને મૈત્રી નામની લશ્કરી કવાયત થાઈલેન્ડ વચ્ચે યોજાઈ હતી મિત્રો આ દરેક જે લશ્કરી કવાયત હોય તેના નામ છે અને ભારતે કયા દેશો સાથે યુદ્ધ અભ્યાસ કર્યો છે તેની આ માહિતી છે પરીક્ષા દ્રષ્ટિએ મિત્રો આ ખૂબ જ અગત્યની છે મિત્રો હવે આપણે ક્વિઝ ક્વેશનની વાત કરીએ તો મિત્રો આગળના વિડીયોનો ક્વિઝ ક્વેશ્ચન એવો હતો કે ભારતમાં હાલમાં કયા રાજ્યમાં વિધાન પરિષદ બનાવવાની ચર્ચા ચાલુ છે તો તો મિત્રો આનો સાચો જવાબ આપણે જોઈએ મિત્રો આનો સાચો જવાબ ઓરિસ્સા રાજ્ય છે મિત્રો ભારતમાં હાલમાં ઓરિસ્સા રાજ્યમાં વિધાન પરિષદ બનાવવાની ચર્ચા ચાલુ રહી છે મિત્રો આપણે જોઈએ તો ઓરિસ્સા રાજ્યની જે વિધાનસભા છે તેમાં વિધાન પરિષદ બનાવવા માટેનું જે બિલ હતું તે પસાર કરવામાં આવી છે અને હવે સંસદ દ્વારા પરમિશન મળવાથી ત્યાં વિધાન પરિષદની સ્થાપના કરવામાં આવશે મિત્રો અમારા આ પ્રશ્નનો સાચો અને સૌપ્રથમ જવાબ આપનાર સંજય પઢિયાર છે તો તેમને સંજય પઢિયારને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન હવે મિત્રો આપણે આગળના ક્વિઝ ક્વેશ્ચનની વાત કરીએ તો મિત્રો આજના વિડીયોનો પી છે પત્રના સાપ્તાહિક સમાચાર પત્ર કોણે શરૂ કર્યું હતું મિત્રો ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક સમાચાર પત્ર કોણે શરૂ કર્યું હતું તો મિત્રો આનો આનો તમારે સાચો જવાબ તમારે અમારા આજ વિડિયોના કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે અને આનો સાચો જવાબ અમે અમારા નેક્સ્ટ કરંટ અફેરના વિડીયોમાં આપીશું અને તેની સાથે તે વિડીયોમાં અમે આ પ્રશ્નનો જે સાચો અને સૌ જવાબ આપશે તેનું નામ પણ જાહેર કરીશું થેન્ક યુ મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરો અને આવા ડેલી કરંટ અફેર્સના વિડીયો જોવા માટે અમારી આ ચેનલ ધ પોકેટ સ્ટડીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો